સુરતના કાપડ ઉદ્યોગની દેશ અને દુનિયામાં નામના છે ત્યારે કાપડ ઉદ્યોગમાં ઘણી ટોળકીએ વેપારીઓ સાથે વિશ્વાસ અને ભરોસો આપી ઠગાઈ આચરી હતી યારનો માલ વિવિધ વેપારીઓ પાસેથી લઈ ઠગાઈ આચરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર તેવા અગાઉ પકડાયેલા મહેન્દ્ર કાશીરામ દલાલના ભાગીદાર વિનય દલાલ ઉર્ફે સંજય વસન જરીવાલાને પણ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો ઠગોઈ માર્કેટોમાં દુકાનો શરી કરી વેપારીઓ જેમાં કશ્મીરાબેન ધંગાણી સહિત નવોને વિશ્વાસમાં લઈ યાર્નનો મોટો જથ્થો ઉધારીમાં લઈ જઈ 79,55,000થી વધુનો માલ માર્કેટમાં સસ્તા ભાવે વેચી કાઢી ઠગાઈ આચરી ભાગી છૂટ્યા હતા રીઢાઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ ખોટું નામ ધારણ કરી અન્ય બીજા આરોપીઓ સાથે મળી સુરત તથા અન્ય જિલ્લા રાજ્યોમાં વેપારીઓ પાસેથી યાર્નનો માલ ખરીદી શરૂઆતમાં સમયસર માલનું પેમેન્ટ આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ મસમોટા માલની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી નાસી જઈ છેતરપિંડી કરતા હતા સુરત ગુજરાતના અને ભારતના એક બહુ મહત્વપૂર્ણ ઔદ્યોગિક નગર છે અને અહીં ડાયમંડની સાથે સાથે ટેક્સટાઇલની ઇન્ડસ્ટ્રીઝ અને માર્કેટ્સ બહુ મોટી સંખ્યામાં છે લગભગ 70,000થી 80,000 વેપારીઓ ટેક્સટાઇલ ટ્રેડિંગનું કામ કરે છે અહીં જે વેપારિક પદ્ધતિ છે પારંપરિક આના ગેરલાભ લઈને કેટલાક લેભાગુ તત્વો માલ લઈ લે અને પછી પૈસા આપ્યા વગર ગુમ થઈ જતા હોય છે ટેક્સટાઇલ વેપારીઓની સાથે અમારી જે મિટિંગો થઈ હતી આમાં કેટલાક એવા લેભાગુ તત્વો બાબતે અમારે ધ્યાને વસ્તુ આવી જેના માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસીપી ઇકોસેલ શ્રી પરમારની લીડરશીપ હેઠળ એના ઇકોસેલના પીઆઈ સલાબતપુરા અને પૂના પોલીસ સ્ટેશનના પીઆઈ પણ એના સભ્યો છે અને આ તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઇકોસેલના કર્મચારીઓ પણ આ ટીમના ભાગરૂપ જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવ્યા હતા એવી રીતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 8 જેટલા સબ ઇન્સ્પેક્ટરની 8 ટીમો જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવી હતી આ ટીમો દિલ્હી રાજસ્થાન તેલંગાણા મહારાષ્ટ્ર આ જુદા જુદા રાજ્યોમાં ગઈ હતી છેલ્લા થોડાક દિવસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા 7 મહત્વના તોમદારોને આ ટીમો દ્વારા જુદા જુદા રાજ્યોમાંથી અટક કરવામાં આવ્યા છે જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના વર્ષ 2018ના એક ગુનામાં સુખરામ પન્નારામ જાટ નામના એક વેપારી જે કુલ 42,49,604 કાપડનો માલ મંગાવી અને પેમેન્ટ નહીં કરી અહીંથી ગુમ થઈ ગયા હતા આ ટીમને અટક કરવામાં આવ્યા છે એવી જ રીતે સલાવતપુરાના બીજા પોલીસ સ્ટેશનમાં પણ પીએસઆઈ પ્રધાન અને ટીમે સુરતથી જ એક આરોપી નામે કિશન ઉર્ફે ચંદન અને નિખિલ ઉર્ફે ગૌતમચંદ બાબુલાલ જૈન આ બે જણાની અને ત્રીજો જીતેન્દ્ર તખતમલ જૈન આ ત્રણ આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરી છે ત્રીજો એ ગુનો સલાવતપુરા પોલીસ સ્ટેશનના જ છે વર્ષ 2020નો આમાં ફરિયાદી વિજેન્દ્ર છેતરમલ અગ્રવાલ આ યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં દિવ્યા ઇમ્પેક્ટ નામથી ધંધો કરે છે એને પાસે અને જુદા જુદા વેપારીઓ પાસેથી 15,66,806 રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી આરોપી ભાગી ગયા હતા આ આરોપીઓને મુંબઈથી અટક કરવામાં આવ્યા છે આરોપીઓનું નામ છે રાજેશ કૃષ્ણદાસ નાગર અને બીજું વરુણ રાજેશ નાગર આ કેસમાં જે માલ ગયા હતા 15,66,806 રૂપિયા આ તમામે તમામ રિકવરી પણ થઈ ગઈ છે કેમ કે આરોપી આ તમામ પાછો આપવાની અત્યારે કામગીરીમાં છે ચોથો સલાવતપુરા પોલીસ સ્ટેશનના જ એક વર્ષ 2021નો ગુનો છે
जेमा कुल 4,61,334 रुपया ना माल खरीदी पेमेंट नहीं करी आपन गुम थी गया था। तेलंगाना राज्य थी पीएसआई बीयू मोरी अने तेनी टीमे तेलंगाना ने मुंबई में तपास करी आ आरोपी नितिन कुमार सन ऑफ नरेश कुमार सबलाका एनी धरपकड़ करवामां आवी छे। आ मूल हैदराबाद नो रहेवासी छे। पांचमो गुनो पुणे पुलिस स्टेशन नो छे वर्ष 2020 नो, जेमा गांधीनगर दिल्ली खाते पीएसआई एच जेड पटेल ने टीमे तपास जे करी अना आधारे जाणवा मळ्यो के आ आरोपी मरण पामेल छे। एवी रीते कुल 8 टीमो अमारी गई थी अने इम्पोर्टेंट तो वधारो हता, आमांथी 7 जणानी धरपकड़ पुलिस द्वारा करवामां आवी छे। एनी साथे साथे टेक्सटाइल मार्केट में यार्ड ना अलग अलग वेपारी पास थी यार्ड की खरीदी करी 10%, 12%, 15% पेमेंट करी अने विश्वास में लई पछी मोटो जत्थो खरीदी ने एक आरोपी गुम थई गया था। आ टेक्सटाइल मार्केट में बहुत जाणीतो आरोपी छे। एने हालना पेन्डिंग बे गुना जो एक खटोदरा पुलिस स्टेशन ना छे ने एक डीसीबी पुलिस स्टेशन ना छे, आ बन्ने गुनाओं में पुलिस द्वारा आरोपी विनय दलाल उर्फे संजय वसंतलाल जरीवाला नी धरपकड़ करवामां आवी छे। आ एटला पंकायला गुनेगार छे के एनी अगाऊ 4 गुनाओं में पहला धरपकड़ थई हती अने कुल 18 गुनाओं में 138 मुजब इना विरुद्ध में फरियादो अगाऊ थयेल हती। तो आ तमाम आर्थिक गुनाओ आचरता पंकायला गुनेगारों की धरपकड़ करवामां एसआईटी ने सफलता मिली छे। अमने संपूर्ण विश्वास छे, जेम मैं अगाऊ बात करी टेक्सटाइल ना वेपारी टेक्सटाइल नो वेपार अने आ वेपार धंधा सूरतनी आर्थिक प्रगति अने विकास माटे बहु अगत्यनो छे। पुलिस द्वारा संपूर्ण प्रयासो करीने आमां कोईपण लेभागू तत्व सफल ना थाय छेतरपिंडी करवामां विश्वासघात करवामां आना माटे संपूर्ण काळजी राखवामां आवी रही छे। थैंक यू। सूरत गुजरातना अने भारतना एक बहु महत्वपूर्ण औद्योगिक नगर छे अने अहीं डायमंडनी साथे साथे टेक्सटाइलनी इंडस्ट्रीज अने मार्केट्स बहु मोटी संख्या में छे। लगभग 70,000 वेपारीओ टेक्सटाइल ट्रेडिंग नो काम करे छे। अहीं जे व्यापारिक पद्धति छे पारंपरिक आना गैरलाभ लईने केटलाक लेभागु तत्वो माल लई ले अने पछी पैसा आप्या वगर गुम थई जता होय छे। टेक्सटाइल वेपारीओ नी साथे अमारी जे मीटिंगो थई हती आमां केटलाक एवा लेभागु तत्वो बाबते अमारे ध्याने वस्तु आवी जेना माटे एक स्पेशल इन्वेस्टिगेशन टीम नी रचना करवामां आवी हती। जे स्पेशल इन्वेस्टिगेशन टीम एसीपी इकोसेल शिव परमार लीडरशीप हेठळ एना इकोसेलना पीआई सलाबतपुरा अने पुणे पुलिस स्टेशनना पीआई पण एना सभ्यो छे अने आ तमाम पुलिस स्टेशनना कर्मचारीओ अने इकोसेलना कर्मचारीओ पण आ टीमना भागरूप जुदा जुदा राज्योमां मोकलवामां आया हता। એવી રીતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 8 જેટલા સબ ઇન્સ્પેક્ટરની 8 ટીમો જુદા જુદા રાજ્યોમાં મોકલવામાં આવી હતી। આ ટીમો દિલ્હી, રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર આ જુદા જુદા રાજ્યોમાં ગઈ હતી। છેલ્લા થોડાક દિવસમાં લાંબા સમયથી નાસ્તા ફરતા 7 મહત્વના તોમરદારોને આ ટીમો દ્વારા જુદા જુદા રાજ્યોમાંથી અટક કરવામાં આવ્યા છે, જેમાં સલાબતપુરા પોલીસ સ્ટેશનના વર્ષ 2018ના એક ગુનામાં સુખરામ પન્નારામ જાટ નામના એક વેપારી જે કુલ 42,49,604 નો કાપડનો માલ મંગાવી અને પેમેન્ટ નહીં કરી
અહીંથી ગુમ થઈ ગયા હતા. આ ટીમને અટક કરવામાં આવ્યા છે. એવી જ રીતે સલાવતપુરાના બીજા પોલીસ સ્ટેશનમાં પણ પીએસઆઈ પ્રધાન અને ટીમે સુરતથી જ એક આરોપી નામે કિશન ઉર્ફે ચંદન અને નિખિલ ઉર્ફે ગૌતમચંદ બાબુલાલ જૈન આ બે જણાની અને ત્રીજો જીતેન્દ્ર તખતમલ જૈન આ ત્રણ આરોપીઓની બીજા ગુનામાં ધરપકડ કરી છે. ત્રીજો એ ગુનો સલાવતપુરા પોલીસ સ્ટેશનના જ છે વર્ષ 2020નો. આમાં ફરિયાદી વિજેન્દ્ર છેતરમલ અગ્રવાલ આ યુનિવર્સલ ટેક્સટાઇલ માર્કેટમાં દિવ્યા ઇમ્પેક્ટ નામથી ધંધો કરે છે એને પાસે અને જુદા જુદા વેપારીઓ પાસેથી 15,66,806 રૂપિયાનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી આરોપી ભાગી ગયા હતા. આ આરોપીઓને મુંબઈથી અટક કરવામાં આવ્યા છે. આરોપીઓનું નામ છે રાજેશ કિશનદાસ નાગર અને બીજું વરુણ રાજેશ નાગર. આ કેસમાં જે હાલ તો સુરતના ખટોદરા અને ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલા બે ગુન્હાના ભેદ ઉકેલાયા તો આરોપી વિરુદ્ધ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 અને 138 મુજબ 35 ફરિયાદ પણ નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.